નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નેમિશ ત્રિવેદી. કિંમતી ધાતુઓનો સૂચકાંક બુલટેક્સ ઓક્ટોબર વાયદો 15,400 ના સ્તરે ખુલી ઊંચામાં 15,571 અને નીચામાં 15,309 ના મતાળાતરાય ઇન્ટરડેમાં 262 પોઈન્ટ ની મુવમેન્ટ સાથે અંતે 61 પોઈન્ટ વધીને 15,532 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ધાતુઓનો સૂચકાંક મેટલ ડેક્સ 169.69 પોઈન્ટ ની મુવમેન્ટ સાથે અંતે 172.21 પોઈન્ટ વધીને 11,444.79 ના સ્તરે બંધ થયો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં એક અંશ દીઠ સોનું $1900 બોલાતું હતું, જ્યારે ચાંદી $23.94 બોલાતી હતી. આ સામે ઘરેલું બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 99.50 ના 51,900 અને 99.90 ના 52,100 બોલાતા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદી કિલો દીઠ 0.999 ના 61,200 બોલાતા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીસ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50,230 ના ભાવે ખુલી ઊંચામાં 50,719 અને નીચામાં 50,030 ના સ્તરને સ્પર્શી અંતે 56 રૂપિયાના વધારા સાથે 50,626 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગીનીનો ઓક્ટોબર વાયદો 3 રૂપિયા ઢીલો રહી બંધમાં 40,788 ના ભાવ 8 ગ્રામ દીઠ થયા હતા. આ સામે ગોલ્ડ પેટર્નનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામ દીઠ 3 રૂપિયા સુધીને 5,132 બોલાયો હતો, ત્યારે સોનાનો મિની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 45 રૂપિયાના વૃદ્ધિ સાથે 50,704 થયો હતો. એમસીએક્સ નો ચાંદી ડિસેમ્બર વાયદો કિલો દીઠ 60,737 ના મથાળે ખુલી ઊંચામાં 62,365 અને નીચામાં 60,259 ના મથાળે અથડાય અંતે 796 રૂપિયાના વધારા સાથે 60,941 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી મિની નવેમ્બર કિલો દીઠ 766 રૂપિયા અને ચાંદી મિની માઇક્રો નવેમ્બર 783 રૂપિયા વધ્યો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 3 રૂપિયા 50 પૈસા ઘટીને 1,038 થયો હતો, જ્યારે રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ઘાસડી દીઠ 110 રૂપિયાની વૃદ્ધિ સાથે 18,350 ના ભાવે બંધ થયો હતો. જે આ સામે ક્રૂડ પામ તેલ અથવા તો સીપીઓનો ઓક્ટોબર વાયદો 10 કિલો દીઠ 1 રૂપિયા 70 પૈસાના સુધારા સાથે 759 રૂપિયા 50 પૈસે બંધ થયો હતો, અને મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 11 રૂપિયા 40 પૈસા ઘટીને 935 રૂપિયા 60 પૈસા થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,790 ના સ્તરે ખુલી અંતે 62 રૂપિયા વધીને 2,899 અને નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટી દીઠ 12 રૂપિયા 80 પૈસા વધીને 195 રૂપિયા 40 પૈસાના સ્તરે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિંદ.